નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ફૂલતરે એબીજી ન્યૂઝ માં હાર્દિક સ્વાગત કરું છું. આજે આ સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોરિયા પાસે માર્ગ અકસ્માતમાં 9 યુવકોના મોતથી કચ્છ સૌરાષ્ટ્રમાં હાહાકાર. હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી સંદર્ભે આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપના ઉમેદવારોના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં પાલિકાના બોર્ડમાં દાવેદારી કરવા ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધામતરામાં અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મકર સંક્રાંતિના પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લઈને અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન અંગેનો કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. લોરિયા પાસે માર્ગ અકસ્માતમાં 9 યુવકોના મોતથી કચ્છ સૌરાષ્ટ્રમાં હાહાકાર. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છમાં ફરવા આવેલ રાજકોટના જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના 9 યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. હાહાકાર મચી ગયો છે. સફેદ રણની સહેલ કરવા આવેલા 9 યુવકોની ઇકો કાર ભુજના લોરિયા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે ટકરાયાની ગણતરીની મિનિટોમાં જ કારમાં સવાર તમામ 9 યુવકોના મોત નીપજ્યા હતા. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત સત્તાવાર વિગતો મુજબ આજે સાંજે 5 વાગ્યાના અરસામાં લોરિયાથી 1 કિલોમીટર આગળ બને વાહન સામસામે અથડાતા મૃતક યુવકો ઇકો વાનમાં સફેદ રણની સહેલ કરી પરત ભુજ તરફ આવી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી ભુજની ખાનગી ટ્રાવેલ્સ બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પૂર ઝડપે જઈ રહેલી ઇકો વાન ધડાકાભેર બસ સાથે ટકરાતા જ તેનો બુકડો બોલી ગયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે ઇકો વાનમાં બેઠેલા 5 યુવકો ઉછળીને રોડ પર પડ્યા હતા. દુર્ઘટનામાં 2 જણાના ઘરના સ્થળે જ મોત થઈ ગયા હતા. દુર્ઘટના અંગે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ થતા તુરંત જ નિરોણા, ભીંડરિયારા અને ખાવડાની એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે રવાના કરાઈ હતી. જો કે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મોટાભાગના યુવકોએ રસ્તામાં અધવચ્ચે જ દમ તોડી દીધો હતો. દુર્ઘટનાના પગલે એસપી, DYSP સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ GK જનરલ હોસ્પિટલે દોડી ગયા હતા. અકસ્માતના ઘટનાસ્થળની ભયાવહ તસવીરો સાથેની માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઉત્સવ મનાવી રહેલા લોકોમાં અરેરાટી છવાઈ ગઈ હતી. દુર્ઘટનામાં ટ્રાવેલ્સ બસમાં સવાર સ્થાનિક 4 લોકોને ઈજા પહોંચી હતી. એબીજી ન્યૂઝ કચ્છ. હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી સંદર્ભે આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપના ઉમેદવારોના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં પાલિકાના બોર્ડમાં દાવેદારી કરવા ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. હળવદ નગરપાલિકા કચેરી દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં યોજનારી ચૂંટણીમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. નગરપાલિકાની 7 વોર્ડમાં કુલ 28 ઉમેદવારો ચૂંટણી લડીને પોતાનું ભાગ્ય અજમાવશે. મોરબી જિલ્લા ભાજપ પ્રભારી મેઘજીભાઈ કંચારિયા તથા મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને મોરબી મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજાના અધ્યક્ષ સ્થાને ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં પૂર્વ રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત આગામી દિવસોમાં વોર્ડના સભ્યપદ માટે સેન્સની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ભાજપ દ્વારા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવશે. ત્યારે ભાજપ જિલ્લા દ્વારા જણાવાયું હતું કે જંગી બહુમતી સાથે શહેરના તમામ વોર્ડ કબજે કરવા આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ ભાજપ પ્રભારી બિપિનભાઈ દવે, હળવદ વિધાનસભાના ઉમેદવાર જયરામભાઈ સોનગરા, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઈ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, હિનાબેન મહેતા,
દાદભાઈ ડાંગર, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ, મેહુલ પટેલ સહિત હળવદ ભાજપ શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો આ બેઠકમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવારોએ દાવેદારી કરવા મોટી સંખ્યામાં હળવદની સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ પરમાર, એબીજી ન્યૂઝ, હળવદ. પાલિકાની ચૂંટણીના અનુસંધાને હળવદ શહેરના તમામ વોર્ડના ઉમેદવારો માટે જિલ્લાના પ્રભારીશ્રી તથા જિલ્લા પ્રમુખશ્રી તથા જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષશ્રી નિરીક્ષક તરીકે આજે હળવદ પધારેલ છે અને તમામ દાવેદારો કાર્યકરો સાથે લોકોનો જુગાડ છે. ચૂંટણી લડવા માટે ટિકિટની દાવેદારી કરનાર તમામ ઉમેદવારો તથા તેના કાર્યકર્તા મિત્રો સાથે આજે અમારા નિરીક્ષક દ્વારા દરેકના સેસ લેવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓમાં ઘણો બધો એટલો. સુરેન્દ્રનગર જિલ્લાના ધામતરામાં અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મકર સંક્રાંતિના પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લઈને અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન અંગેનો કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધામતરામાં અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મકર સંક્રાંતિના પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લઈને અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન અંગેનો કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ધામતરાના ચંદ્રવિલાસ ગ્રીન ચોક પાસે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પમાં ધાંગધ્રા તથા આજુબાજુના વિસ્તારમાંથી ઘાયલ થતા પક્ષીઓ માટે અહીં તાત્કાલિક પક્ષીને સારવાર આપવામાં આવી હતી, જેમાં અંદાજિત 25 પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી હતી અને 30 પક્ષી એવા હતા કે જેને વધારે ઈજા થયેલ હોય તેને કારણે તેનું મૃત્યુ થયું હતું. અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ધાંગધ્રામાં મકર સંક્રાંતિ હોય ત્યારે પક્ષી બચાવ અભિયાન અને ન હોય તો પણ ધાંગધ્રામાં બારે માસ પક્ષી ઘાયલ થાય ત્યારે અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષીને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. આ પક્ષી બચાવ અભિયાન કેમ્પમાં અરાઈસ ગ્રુપના પ્રમુખ નિર્મલભાઈ શાહ, ઉપપ્રમુખ મેહુલભાઈ રાજગોર, નિલેશભાઈ ચૌહાણ તથા મંત્રી મેહુલભાઈ દવે, મહેશભાઈ રાજગોર વગેરે અરાઈસ ગ્રુપના મેમ્બરો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી અને ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવું કાર્ય કર્યું હતું. અરાઈસ ગ્રુપ મિત્ર મંડળનું સારું કાર્ય જોઈને કેમ્પમાં ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય આઈ કે જાડેજા પણ કેમ્પની મુલાકાત લીધી હતી. શાહરૂખ શિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા. આઈરસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવો અભિયાન જે પ્રકારે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, ઘણા લાંબા વર્ષોથી ધાંગધ્રામાં આ પ્રકારના કાર્યક્રમ દ્વારા જાગૃતતાની સાથે સાથે પક્ષી બચાવવાનું એક આગવા પ્રકારનું કાર્ય હાથ ધરવામાં આવે છે. સમગ્ર શહેરના નાગરિકોમાં, યુવાનોમાં જાગૃતતા ચોક્કસપણે આવી છે. સાથોસાથ જે પક્ષીઓ ઘાયલ થાય એની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે, રાજ્ય સરકાર એમાં સહયોગ આપે છે અને ખાસ કરીને આજના યુગમાં સમયનું યોગદાન આપવું એ અતિ મહત્ત્વની બાબત છે. એવા સ્વરૂપે આ બધા જ યુવાન મિત્રો, આઈરસ ગ્રુપ મિત્ર મંડળ, એ યુવાનો સમયનું યોગદાન આપીને જીવદયા માટે, પક્ષીઓ માટે કાર્ય કર્યા છે. આઈરસ ગ્રુપના મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને સાથોસાથ શહેરના નાગરિકોએ, જે કોઈ નાગરિકોએ તન, મન અને ધનથી સાથ સહકાર આપ્યો છે એ બધા જ મિત્રોને અભિનંદન. આપણે સૌ સાથે મળીને જીવદયાનું કાર્ય કરીએ, પક્ષીઓને બચાવીએ. મકર સંક્રાંતિનું આ પવિત્ર પર્વ એ પ્રત્યેક માટે ઉજાગર બને, પ્રત્યેકને ઉન્નતિની દિશામાં આગળ વધારે, સાથોસાથ જે મકર સંક્રાંતિનું પવિત્ર પર્વ પક્ષીને પણ જીવ છે એને જીવવાનો અધિકાર આપે. આપ સૌને અનેક અનેક અભિનંદન. દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળ દ્વારા યુનિફોર્મમાં યુવાનોએ ગૌ સેવા માટે દાન ધર્મ અને પરોપકારના પર્વ મકર સંક્રાંતિના પાવન દિને દાન મેળવતા યુવાનો. અમરેલી જિલ્લાના દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળના ગુલાબી યુનિફોર્મમાં યુવાનોને ફૂલ ગુલાબી ગૌ સેવા દાન ધર્મ પરોપકારના પર્વ મકર સંક્રાંતિના પાવન દિને શેરીએ શેરીએ ફરી ખોળ ગોળ નીરણ રોકડ અનાજ સહિતનું દાન મેળવવા યુવાનો દ્વારા દામનગર શહેરની મુખ્ય બજારો, રહેણાંક વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં જોડી ફેરવતા ગૌ સેવકો મકર સંક્રાંતિના મંડળ દામનગર અલગધણી ધૂન મંડળ દહીથરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં ગૌ સેવકો દ્વારા જોડી ફેરવાઈ રહી છે. દામનગર શહેરી વિસ્તાર સહિત 30 ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે અબોલ જીવો માટે યાચિકા કરતા ગૌ સેવકોની સુંદર સેવા કરેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવેલ છે. અશોક મણવર, એબીજી ન્યૂઝ, બગસરા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા ટી20 કા જોશ,
न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग, पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। विराम बाद आपनो स्वागत छे, समाचार जोईए વિગતવાર। જસદણ શહેરમાં માંદાતા ઉત્સવની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી। જસદણના વિછીયા રોડે આવેલી કોડી સમાજની બોર્ડિંગ ખાતે માંદાતા ઉત્સવ નિમિત્તે સભા યોજવામાં આવી હતી। આ તકે જસદણ વિછીયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવાડિયા તેમજ માંદા સમિતિના પ્રમુખ સંદીપભાઈ વાડા તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો। સભા પૂર્ણ થયા બાદ માંદાતાની પ્રતિમાની પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ અહીંથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં જસદણ વિછીયા તાલુકાના તમામ કોળી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ રેલી કોળી સમાજની બોર્ડિંગથી લઈને જૂના બસ સ્ટેન્ડે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી મેઇન બજાર નવા બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ સરદાર ચોકે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર કરી જસદણના ઘણા મુખ્ય માર્ગોએ ફરી હતી। આ રેલીમાં ઘણા સ્થળોએ માંદાતાની પ્રતિમાને ફૂલહાર કરી અબીર ગુલાલ ઉડાડી ભાવવિભોર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રેલી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે દરેક એરિયામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રાજપહાડા, એબીજી ન્યૂઝ, જસદણ। દામનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રા રેવતી રત્ન વીર માંધાતાના જન્મદિને શોભાયાત્રા દામનગર શહેર સરદાર ચોક ખાતે પ્રતિમાને પુષ્પહાર કરાયો। અમરેલી જિલ્લાના દામનગરમાં વીર માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રા રેવતી રત્ન વીર માંધાતાના જન્મદિને શોભાયાત્રા દામનગર શહેરના સરદાર ચોક ખાતે સરદારની પ્રતિમાને પુષ્પહાર કરાઈ શિક્ષણ સંગઠનના સંદેશ આપતા પોસ્ટરો બેનરો સાથે ધ્યાન આકર્ષક શોભાયાત્રા શહેરભરના મુખ્ય માર્ગો પર ફરી। દામનગર માંધાતા ગ્રુપ દ્વારા આયોજિત શોભાયાત્રામાં વીર માંધાતા ગ્રુપના યુવાનો દ્વારા શોભાયાત્રામાં વિવિધ તરકબો, વેશભૂષા, ગાયન, વાદન દ્વારા સંગઠન શિક્ષણ સંપની હૃદયસ્પર્શી અપીલ રેવતી રત્ન વીર માંધાતાની જન્મ જયંતિની શાનદાર ઉજવણી શોભાયાત્રા દામનગરના સીતારામનગરથી નીકળી સરદાર ચોક થઈ શહેરભરની મુખ્ય બજારોમાં ફરી ખૂબ મોટી સંખ્યામાં લોકોની હાજરીવાળી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનેલ હોવાનું નટવરલાલ ભાટિયાએ જણાવેલ છે। અશોક મણવર, એબીજી ન્યૂઝ, અમરેલી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી રામદાન મહાકાલી મંદિર ખાતે મંગળદેવ સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળાના લાભાર્થે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ તથા તાલુકામાંથી ડાયરાનો આનંદ માણવા લોકો ઉમટી પડ્યા હતા। હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે ઓળખવામાં આવે છે અને જેને લઈને પ્રાંતિજ ખાતે આવેલ કામધેનુ ગૌશાળાના મહંત શ્રી સુનિલ રાસી મહારાજ દ્વારા એક શામ ગાય માતા કે નામ સાંસ્કૃતિક ધાર્મિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર સ્વામી ગોરાંગ શરણ દેવાચાર્ય, ડોક્ટર એન કે ડેરિયા, વિજયભાઈ પટેલ, જમનાદાસભાઈ વકીલ, જાયન્ટ્સ ગ્રુપ પ્રાંતિજ તથા વિશ્વ હિન્દુ પરિષદના સભ્યો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમના ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તો લોક કલાકાર નવલદાન ગઢવી, સાગર નાયક, અબ્બાસ મંસૂરી સહિતના સાથી કલાકારો દ્વારા તેમના મધુર કંઠના અવાજથી ડાયરાનો આનંદ માણવા આવેલ સૌ કોઈ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા। અબ્બાસ મંસૂરી સહિતના સાથી કલાકારો દ્વારા તેમના મધુર કંઠના અવાજથી ડાયરાનો આનંદ માણવા આવેલ સૌ કોઈ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા। પ્રેક્ષકો દ્વારા કામધેનુ ગૌશાળામાં દાન સ્વરૂપે દાન કરી કલાકારોની કદર કરવામાં આવી હતી। તો કલાકારોએ પણ પ્રેક્ષકોને પ્રોગ્રામની શરૂઆતથી પ્રોગ્રામના એન્ડ સુધી તેમના મધુર કંઠથી જકડી રાખ્યા હતા। સંજય રાવલ, એબીજી ન્યૂઝ, પ્રાંતિજ। ધાંગધ્રાના શિખર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પાંજરાપોળમાં દાન આપ્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની શિખર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે મળીને ધાંગધ્રાના પાંજરાપોળમાં દાન આપ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રાની શિખર પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીએ પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લીધો હતો અને જે પૈસા ઘરેથી પતંગ અને દોરી લેવા માટે આપેલ હતા તે પૈસા વિદ્યાર્થીઓએ પાંજરાપોળમાં દાન પેટે આપ્યા હતા। આ વખતે શિખર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ તથા શિક્ષકોએ ફન એકઠું કરી રૂપિયા 16,551 નું દાન આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે લોકો પતંગ ચગાવી ઉત્તરાયણ મનાવે છે અને અમારે પતંગ નથી ચગાવવા, પતંગના પૈસા અમે પાંજરાપોળમાં રહેતા પશુ પક્ષી માટે દાનમાં આપ્યા હતા। સારુખ સિપાઈ, એબીજી ન્યૂઝ, ધાંગધ્રા। અમે આટલા મિત્રોએ ઉત્તરાયણના પર્વ ઉપર, પવિત્ર પર્વ ઉપર અમે એવું નક્કી કર્યું કે આપણે કંઈક દાન કરીએ, કારણ કે ઉત્તરાયણના દિવસે દાનનો મહિમા વધારે હોય છે
એટલે મેં એવું નક્કી કર્યું કે પાંજરાપોળમાં, આપણા પાંજરાપોળમાં ગાયોને કે પ્રાણીઓને પક્ષીઓને આપણે સેવા આપવા માટે કંઈક દાન ફંડ આપણે એકઠો કરીએ. એટલે મેં આખી સ્કૂલમાંથી, આખી સ્કૂલના છોકરાઓ, સ્ટુડન્ટ્સ અને સર અને ટીચર્સ પાસેથી અમે ફંડ એકઠો કર્યો અને આ રીતે અમે પાંજરાપોળમાં દાન કર્યું. કેટલા? 16,551 રૂપિયા અમે દાન કર્યા. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. લોરિયા પાસે માર્ગ અકસ્માતમાં 9 યુવકોના મોતથી કચ્છ સૌરાષ્ટ્રમાં હાહાકાર. હળવદ નગરપાલિકાની આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી સંદર્ભે આજે સર્કિટ હાઉસ ખાતે ભાજપના મોવડી મંડળ દ્વારા ભાજપના ઉમેદવારોના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં પાલિકાના બોર્ડમાં દાવેદારી કરવા ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધામતરામાં અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા મકર સંક્રાંતિના પતંગ નહીં ચગાવવાનો નિર્ણય લઈને અરાઈસ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન અંગેનો કેમ્પનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોડો ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.